एसटीवी न्यूज सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब कीजिए। आज रोज देवभूमि द्वारका ना द्वारका खाते भारतीय जनता पार्टी द्वारा पेज प्रमुख नी मीटिंग नू तथा आवनारी चूंटणी ने लगती सूचनाओ अने संगठन मजबूत कई रीते ध्यान आपवू ते माटेनी भाजप प्रमुख खीमजीभाई जोगल, किरीट सिंह राणा, प्रदीपभाई खीमाणी वगैरह भाजपना नेताओं द्वारा द्वारका खाते हाजर रही ने मीटिंग नू आयोजन करवामां आव्युं हतुं, जेमां आवनारी चूंटणी में पक्ष ने खूब ज मजबूत कई रीते बनावो तथा तमाम लक्ष्य ने पार केम पाड़वा ते माटे चर्चा विचारणा करी अने तमाम संगठनना होदेदारों ने साथे राखी देश ने कांग्रेस मुक्त केम करवो ते माटेनी चर्चा विचारणा करवामां आवी हती। रिपोर्टर नरेश शिंगड़िया, देवभूमि द्वारका, एसटीवी न्यूज। देवभूमि द्वारका में तमे आवेला छो मीटिंग माटे, ई बाबत में बे शब्द कहेशो। आजे देवभूमि द्वारका जिल्लो ने जवाबदारी भारतीय जनता पार्टी ना प्रदेश तरफ थी मने चूंटणी ना अधिकारी तरीके जिल्लाना प्रभारी बनाव्या छे, एवी ज रीते संगठनना प्रभारी तरीके प्रदीप खीमाणी साहेबने बनाव्या छे। त्यारे अमे बंने जिल्लानी टीम साथे जिल्लाना प्रमुख श्री खीमभाई, महामंत्रीशीओ, उपप्रमुखशीओ, તાલુકા પંચાયત, નગરપાલિકા, આવનાર જે ચૂંટણીઓ આવે છે એના વિશે અને સંગઠનના પેજ પ્રમુખ, પાના પ્રમુખ જે અમારે સી આર પાટીલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ છે, એમના તરફથી જે સૂચના અને કાર્યક્રમ આવવામાં આવ્યો છે પ્રદેશ તરફથી, એનાથી ચૂંટણી ખૂબ સારું પરિણામ મળે છે એનો દાખલો હમણાં જ આઠે આઠ વિધાનસભા અમે પેજ એટલે કે પાના પ્રમુખ તરીકે એનો ઉપયોગ કર્યો અને એ કામગીરીના આધારે ખૂબ સારું પરિણામ મળી શકે છે, એટલા માટે અમે સર્વે કાર્યકર્તાને આ કામગીરી સોંપી। જે જે તાલુકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, જિલ્લા પંચાયતના સભ્યો હોય, કાર્યકર્તાઓ હોય, આ તમામને માર્ગદર્શન આપ્યું અને આ જિલ્લામાં કોંગ્રેસ મુક્ત કેવી રીતે થઈ શકે એને વધારે વધારે મહેનતથી ભાજપના ઉમેદવારો જીતે એના માટેની આ બેઠક હતી અને એમાં સમગ્ર જિલ્લો કામે લાગશે એવી અપેક્ષા છે। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા આવી રહેલી જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લીંબડીના ધારાસભ્ય આદરણીય શ્રી કિરીટસિંહજી રાણા અને મારી એટલે કે જૂનાગઢના પ્રદીપભાઈ ખીમાણી અહીંયા ચૂંટણી ઇન્ચાર્જ તરીકે જવાબદારી નક્કી થઈ છે। તેના અનુસંધાનમાં અમારો ગઈકાલથી આ જિલ્લામાં પ્રવાસ ચાલી રહ્યો છે। ગઈકાલે પણ ખંભાળિયા મુકામે ઘણા બધા કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને સંગઠનાત્મક માળખું અને ચૂંટણીલક્ષી તૈયારીઓ એ બંનેની ચર્ચાઓ કરી છે। આજે સવારથી બેઠકો ચાલુ છે અને અલગ અલગ મંડળમાં કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને પેજ કમિટી બનાવવા માટે માર્ગદર્શન આપ્યું છે। આગામી દિવસોમાં આવી રહેલી ચૂંટણી માટે સંગઠનની જે રચનાઓ કરવાની છે, ખાસ કરીને ઇલેક્શન મેનેજમેન્ટ કમિટી અને ઇલેક્શન પ્રોસિજર એ સંદર્ભમાં આજે ખૂબ વિસ્તૃત ચર્ચાઓ અમે કરી છે। દ્વારકા મુકામે અમારા દ્વારકાના ધારાસભ્ય માન્ય પ્રભુભા, અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જિલ્લાના પ્રમુખશ્રી, બધા જ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ વિસ્તૃત આજે ચર્ચાઓ કરી છે અને આજની આ ચર્ચાના અંતે એવું લાગે છે કે જેમ દેશના વડાપ્રધાન મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી રૂપાણી સાહેબ અને અમારા વરિષ્ઠ નેતૃત્વ જેપી નડ્ડા સાહેબ, અમિતભાઈ, અહીંયા પાટીલ સાહેબ, નીતિનભાઈ પટેલ એ જે વાત કરે છે કે હવે કોંગ્રેસ મુક્ત દેશ બનવો જોઈએ, તેમ અમને પૂરો ભરોસો છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત દ્વારકા જિલ્લો બની જશે અને ભારતીય જનતા પાર્ટી 100 એ 100% બેઠકો ઉપર પોતાનો વિજય મેળવશે।